विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ परमार हार्दिक, गीतांजलि विद्यालय वती आप तमाम विद्यार्थियों दिल थी आर्थिक स्वागत करूँ छू। आपणे धोरण 12 नी अंदर जे पहलू चैप्टर छे सूचकांक, एनी अंदर आपणे एक तो सूचकांकनी व्याख्या, भाव सापेक्ष, पछी निरपेक्ष मापनी रीत एटले के तफावतनी रीत, सापेक्ष मापनी रीत बराबर छे एटले के गुणोत्तरनी रीत बराबर, पछी के सूचकांकना सूत्र एनी व्याख्या, सूचकांकना लक्षणों, सूचकांकना उपयोगों, पछी सूचकांक मेळवानी जे अलग अलग रीत छे एटले के भावना सामान्य सूचकांकनुं सूत्र एना दाखला, पछी जे आपणे जोई गया કે અચળ આધારની રીત એટલે આધાર વર્ષ પસંદ કરવાની બે રીત, એમાં અચળ આધારની રીત તો કે એમાં આધાર વર્ષની વ્યાખ્યા, આધાર વર્ષ કેવું હોવું જોઈએ, બીજી વાર કહી દો તો કે આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ, એટલે કે કુદરતી આફતો, માનવ સર્જિત આફતો બરાબર, રાજકીય ઉથલ પાથલ, આર્થિક ઉથલ પાથલથી મુક્ત હોવું જોઈએ। પછી જોઈએ અચળ આધારની રીતના ગુણ અને મર્યાદા, પરંપરિત આધારની રીત છે એની વ્યાખ્યા, એની ગુણ અને મર્યાદા એના દાખલા। પછી જોઈએ કે પરંપરિત સૂચકાંક ઉપરથી અચળ આધારમાં સૂચકાંક ફેરવવો બરાબર છે વિદ્યાર્થી મિત્રો, પછી કે અચળ આધારમાંથી પરંપરિત આધારમાં સૂચકાંક ફેરવવો, પછી આપણે શીની માહિતી મેળવી તો કે એના પછી ત્યારબાદ આ બે રીત પૂરી થઈ એટલે કે સૂચકાંકની ગણતરીના વિશિષ્ટ સૂત્રો એટલે કે લાસ્પેર પાસે ને ફિશરના સૂચકાંકની માહિતી મેં એમાં મેં તમને કીધું હતું કે મોસ્ટ આઈમ્પી થિયરી કહીએ તો એટલે કે ફિશરનો સૂચકાંક છે બરાબર, એને કેમ આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે, શું ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કયા કારણોસર કહેવામાં આવે છે, તો આપણે ચાર કારણોની વિગતવાર તપાસ કરી હતી અને એની માહિતી મેળવી હતી, તો બે માર્કમાં થિયરી આવી શકે। પછી તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો બરાબર, અને એમાં જોઈ ગયા હતા કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત, જે જોઈએ તો કે લાસ્પેર અને ફિશર અને ભારિત સરેરાશની રીત ઉપર જ એ જ રીત છે ને, પણ ગણતરી એ જ આવે છે, એમાં કોઈ ફેરફાર નથી। તો આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો શું, આજે આપણે અગાઉ જોઈએ હવે પછીનું જે આવશે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એના ઉપયોગો અને મર્યાદા, કે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંકના ઉપયોગો કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે, એની મર્યાદાઓ કઈ કઈ છે એનો હવે અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આ સૂચકાંક જુદા જુદા વર્ગના લોકોના જીવન ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ પરથી તૈયાર કરવામાં આવે છે, કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે બરાબર છે એ જે લોકોનું જીવન ધોરણ છે, એમને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, એ કેટલો ખર્ચ કરી શકે છે વસ્તુ પાછળ, એના આધારે સૂચકાંક ગોતવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીએ છીએ બરાબર। તેના ઉપયોગો કયા કહે તો સૌથી પહેલો આપેલો છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાકીય ખર્ચ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે, એટલે કે આ સૂચકાંક ઉપરથી જે અલગ અલગ વર્ગના લોકો છે, તો આપણે જોઈ ગયા કેવા અલગ અલગ વર્ગના લોકો, કે ધનવાન લોકો કે તવંગર લોકો, મધ્યમ વર્ગના લોકો અને ગરીબ લોકો, તો એમની શું કીધું, એમની નાણાકીય ખરીદ શક્તિ બરાબર, નાણાકીય ખરીદ શક્તિ એટલે શું, તો કે કોઈ પણ વસ્તુ પાછળ એમને વધારે વધારે કેટલા પૈસા વાપરી શકે, અને જો એમના આવકમાં ફેરફાર થાય તો એમને બીજે વધારેની આવકનો ઉપયોગ કઈ વસ્તુ પાછળ કરશે બરાબર છે, તો એ શું છે, નાણાકીય ખરીદ શક્તિમાં જે ફેરફાર કરવામાં આવે છે, એટલે કે વ્યક્તિની આવક વધે તો જેટલી આવક વધારે આવે છે એનો ઉપયોગ વ્યક્તિ કઈ જગ્યાએ કરશે, કઈ વસ્તુ પાછળ એનો ખર્ચ કરશે બરાબર, એ જાણવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે।
આગળ કીધું કે વેતન વધતા વધારા કરતાં વસ્તુનો ભાવ વધારે તીવ્ર હોય તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે છે. કે તમારું જેટલું વેતન વધ્યું અહીંયા કદી ભાવ વધારે વધે તો શું થશે? વાસ્તવિક વેતન ઘટે છે. એટલે કે દાખલા તરીકે તમારું આવક વેતન જોઈએ તો 10,000 રૂપિયા હોય, બરાબર છે, એ તમારે 11,000 થાય. શું થાય? 11,000 થાય. એની સામે વસ્તુનો ભાવ વધારે વધતો હોય, દાખલા કે તમે કોઈ વસ્તુ 100 રૂપિયાની લાવતા હોય, 100 રૂપિયાની વસ્તુ સીધી 250 રૂપિયાની થઈ જાય, બરાબર, તો તમારું વાસ્તવિક વેતન શું ઘટશે? ઘટશે. વેતન કરતાં ભાવ શું કહેવાશે? વધારે વધુ કહેવાશે, બરાબર છે. એને પરિણામે તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, બરાબર. તમારું વેતન વધ્યું છે પણ સામે વસ્તુનો ભાવ વધારે વધ્યો તો તમે શું કરશો? વસ્તુનો ઓછો ઉપયોગ કરશો નહીં, અથવા તો એના કરતાં સસ્તી વસ્તુ લાવશો, એ વસ્તુ બનાવવાનું બંધ કરી દેશો અથવા એનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશો ને. મેં એમ કીધું કે તમારું વેતન 10,000થી લઈ 11,000 થઈ જાય અને વસ્તુનો ભાવ 100 રૂપિયાથી 250 રૂપિયા થઈ જાય તો તમે શું કરશો? વસ્તુનો ઉપયોગ ઓછો કરી નાખશો અથવા તો વસ્તુ લાવવાની બંધ કરી દેશો અથવા એનાથી સસ્તી વસ્તુ લાવશો ને. વિદ્યાર્થી મિત્રો, થાય ને એવું? અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો કે ઘણા એવા લોકો છે કે જે ટુ વ્હીલનો ઉપયોગ કરતા હતા તો એમાં પેટ્રોલના ભાવ હતા, એમને શું કર્યું કે ટુ વ્હીલનો ઓછો ઉપયોગ કરી નાખ્યો. બને ત્યાં સુધી ટુ વ્હીલનો ઉપયોગ કરવાનો જ નહીં, સાયકલનો ઉપયોગ કરવાનો, બરાબર છે. આથી એમની શું નાણાકીય ખરીદ શક્તિમાં ઘટાડ્યો, એમને ટુ વ્હીલનો ઓછો ઉપયોગ કરશે તો પેટ્રોલ શું થશે? એમને ઓછું ખરીદ છે ને વિદ્યાર્થી મિત્રો, તેમની નાણાકીય શક્તિ ખરીદ શક્તિ શું થશે? ઘટશે ને. એટલે પેટ્રોલમાં જેટલા એમને પહેલાં વાપરી શકતા હતા એટલા ત્યારે વાપરી શકશે નહીં, એનાથી ઓછા વાપરશે, બરાબર. તો એમાં શું કહેવાય કે એની નાણાકીય ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. કે નાણાંની ખરીદ શક્તિ શોધવી હોય અને વાસ્તવિક વેતન શોધવું હોય તો તમારે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવો પડે. તો એના પરથી વિદ્યાર્થી મિત્રો, તમારે બે સૂત્ર પાકા ચોપડામાં લખવા પડશે. શું કરશે? પાકા ચોપડાની અંદર બે સૂત્ર લખવાના થશે. કઈ? એક તો નાણાંની ખરીદ શક્તિ બરાબર શું થશે? 1/ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, બરાબર છે. બીજું શું થશે? વાસ્તવિક વેતન બરાબર વેતનના 1/ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, બરાબર છે. તો આ બે સૂત્ર તમારે પાકા ચોપડામાં લખવાના થશે, કેમ કે આ સૂત્ર ઉપરથી ટૂંકા દાખલા ફરજિયાત આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ જે તે વર્ગના માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. શું તમે જે વર્ગ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવ્યો છે, બરાબર, તેની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે, બરાબર, કે વાસ્તવિક કેટલા પૈસા ખર્ચ કરી શકે, બરાબર. તમે જો કે જે માણસ વધારે પૈસાનો ખર્ચ કરતો હશે તો તમે એમ વિચારશો ને કે આ વ્યક્તિ પાસે પૈસા ઘણા છે, આર્થિક રીતે સદ્ધર છે, એવું તમે કહી શકો કે ન કહી શકો, બરાબર. અને પૈસા ઓછા વાપરતો હોય તો તમે એમ કહેશો કે આની આર્થિક પરિસ્થિતિ સારી નથી. આથી તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવા આ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વ્યક્તિ કયા વર્ગમાં આવે છે એ પ્રમાણે શું ચૂકવવામાં આવે છે? વેતન ચૂકવવામાં આવે. બીજું કે મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું એટલે શું? કે જે પ્રમાણે આ વસ્તુના ભાવ વધતા જાય છે તો એ ભાવ પ્રમાણે વસ્તુ ખરીદી શકે એટલે સરકાર અમુક પૈસા એમને આપે છે, પણ એને આપણે મોંઘવારી ભથ્થું કહીશું. અને બોનસ તો તમને ખબર જ છે કે કોઈ પ્રસંગ કોઈ તહેવાર આવતો હોય અને તાબેદારોને જે વ્યક્તિ કામ કરે છે એ ઉપરી અધિકારી સાહેબ દ્વારા એને શું આપવામાં? રોકડ રકમ આપવાની. આપણે શું કહીએ છીએ? બોનસ કહીએ છીએ. મોટે ભાગે તમે જો રોકડ રકમ આપવામાં આવે છે અથવા તો ગિફ્ટ આપવામાં આવે છે, બરાબર છે. ત્રીજું આપેલું છે કે આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોથી લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. તો કે જો આમાં જથ્થાબંધ ભાવ તમારે લેવાના નથી. તમે જીવન નિર્વાહ સૂચકાંકનો જ્યારે ઉપયોગ કરો છો
બરોબર, તો તમે કયા વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો છો પહેલાં એ જોવાનું. બીજું, જે વ્યક્તિનો જીવન નિર્વાહ, જે વર્ગનો તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવા માંગો છો, બરોબર, એ વર્ગ કઈ જગ્યાએ રહે છે, બરાબર, એ જગ્યાએ વસ્તુના છૂટક ભાવ કેટલા છે, મોટે ભાગે માન્ય દુકાનો કે સરકાર માન્ય દુકાનોથી ભાવ લેવાના છે, બરાબર, જથ્થાબંધ ભાવ લેવાના નથી. તેથી સરકારને કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી તેનું માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મળી રહે છે. કે સરકારને ખબર પડશે, જો વસ્તુ કોઈ વસ્તુનો ભાવ વધારે વધતો હશે તો સરકાર શું કરશે, એ વસ્તુનો નિકાસ કરવાની ના પાડશે, થશે ને એવું. અને જે વસ્તુનો ભાવ બહુ વધારે વધેલો નહીં હોય, બરાબર, સામાન્ય લોકો ખરીદી શકે તેમ હશે, તો શું કરશે, એવી વસ્તુનો તમે નિકાસ કરો તો વાંધો નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ ચોથું તમને આપેલું છે. શું આપેલું છે ચોથું? કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક સરકારને કર નીતિ ઘડતરમાં, કે સરકારને જે તે વસ્તુ પર કેટલો આવક વેરો મેળવવો, વ્યક્તિની આવક ઉપર કેટલો આવક વેરો મેળવવો, બરાબર, કેટલો આવક વેરો એમની પાસેથી લેવો, બરાબર, એ નક્કી કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી થાય છે. બીજું છે કે ભાવ નિયમન અને ભાડા નિયમન જેવી બાબતમાં સામાન્ય નીતિ ઘડતરમાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. કે ભાવનું નિયમન કરવાનું, કે કોઈ વસ્તુનો ભાવ વધારે વધવાનો જોઈએ, ભાવ વધારે ઘટવાનો જોઈએ, કે કોઈ પણ વસ્તુનું ભાડું વધારે વધવું ન જોઈએ, ભાડું વધારે ઘટવું ન જોઈએ, એના નિયમન રાખવાનું, બરાબર. તો નિયમન કઈ રીતે રાખવું એના માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. ઉપરાંત કોઈ વસ્તુ પર કર નાખવાથી તેના જુદી જુદી વર્ગના લોકોના જીવન નિર્વાહ પર શી અસર થાય છે તે પણ જાણી શકાય છે. કે કોઈ વસ્તુ ઉપર અત્યાર સુધી કરવેરો નહોતો, એના પર તમે કરવેરો નાખો છો, કે કોઈ વસ્તુમાંથી તમે આવકવેરો નહોતા લેતા, બરાબર, કોઈ વસ્તુમાં શું કરતા, તમે આવકવેરો લેતા નહોતા, બરાબર, એવી વસ્તુમાં તમે આવકવેરો ઉમેરો છો, શું થશે, વસ્તુનો ભાવ વધશે, કેમ કે વસ્તુમાં આવકવેરો ઉમેરાય છે એટલે વસ્તુનો ભાવ વધશે ને. કેમ કે તમે જો કે કોઈ પણ વસ્તુ ખરીદો ને એમાં આવકવેરો સમાવેશ કરેલો હોય છે. દાખલા તરીકે તમે વસ્તુ લ્યો, એની જે MRP લખી હોય છે, મેન્યુફેક્ચરિંગ રેટ, બરાબર, મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ રેટ જે લખેલો હોય છે એમાં નીચે કાઉન્ટમાં લખ્યું હોય છે ઓલ ટેક્સ ઇન્ક્લુડિંગ. શું લખેલું હોય છે? ઓલ ટેક્સ ઇન્ક્લુડિંગ, એટલે કે એ કિંમતની અંદર સરકારે જે ટેક્સ વસૂલ કરે છે, એટલે જે આવકવેરો મેળવે છે, બરાબર, જે એમને એના ઉપર જે આવકવેરો નાખેલો છે એનો પણ એ કિંમતમાં સમાવેશ થયેલો છે, બરાબર. કે કોઈ વસ્તુ ઉપર સુધી અત્યાર સુધી આવકવેરો નહોતો, કરવેરો નહોતો, એના પર કરવેરો નાખે એટલે શું થશે, વસ્તુની કિંમત વધશે, બરાબર. એ વસ્તુની કિંમત વધે તો એની અસર લોકોના જીવનધોરણ ઉપર થશે ને. કે કોઈ વસ્તુ અત્યાર સુધી 10 રૂપિયામાં મળતી હતી, બરાબર, એના પર કરવેરો નાખો એટલે વસ્તુની કિંમત વધશે. ઉદાહરણ તમને આપું કે સૌથી પહેલાં જ્યારે અમૂલનું દૂધ વેચાતું હતું, બરાબર, તેના પર કરવેરો નહોતો, બરાબર, જ્યારે દૂધ ઉપર કરવેરો નાખવામાં આવ્યો તો દૂધની કિંમતમાં શું થયો, વધારો થયો ને. અત્યારે તમે જો કે અમૂલની એક દૂધની ઠેલી તમે લેવા જાઓ કે 30 થી 32 રૂપિયા થઈ ગયો ભાવ, બરાબર, જ્યારે કરવેરો નહોતો ત્યારે દૂધની ઠેલી તમને 12 થી 15 રૂપિયામાં મળતી હતી, બરાબર, એટલે આને લીધે શું થયો, વધારો થયો. તો એના આધારે, બરાબર, કર નીતિનું તમે આયોજન કરી શકો છો. પાંચમું આપ્યું છે કે જુદા જુદા વર્ગના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશેષ સગવડની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થા અને જાહેર સંસ્થા તેનો આધાર લઈ શકે છે. કે લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્ન કરતી સંસ્થાઓ હોય તો એ શું કહે, કે લોકોને કઈ સુવિધાની જરૂર વધારે પડે છે એ સુવિધા આપણે પૂરી પાડીએ તો લોકોનું જીવનધોરણ ઊંચું હશે. તો એના માટે સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ સતત કાર્ય કરે છે, બરાબર. અત્યારની પરિસ્થિતિમાં જો તો કે કોરોનાની વેક્સિન છે, બરાબર, પહેલાં એવું હતું કે તમે વેક્સિન લેવા જાઓ તો અમુક માણસોને પોસાય તેમ નહોતી, તો સરકારે શું કર્યું કે સાવ મફતમાં વેક્સિનેશન કરાવ્યું. ચાલુ છે ને, તમને ખબર છે કે સાવ મફતમાં વેક્સિન આપવામાં આવે છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ વેક્સિન લઈ શકે. બીજું એવું કર્યું કે એમને એમ કહ્યું કે આપણે દવાખાનામાં જ વેક્સિન લેવું ફરજિયાત નથી, બરાબર, તો એમને શું કર્યું કે વેક્સિન આપવા માટે અલગ અલગ જગ્યાએ બૂથ ઊભા કર્યા,
બરોબર છે, એટલે શું કે બૂથ ઊભા કર્યા, જે વ્યક્તિને જે એરિયામાં બૂથ હોય એ વ્યક્તિને નજીક પડતી હોય તો દવાખાને જ્યાં વગેરે એ બૂથ ઉપરથી વેક્સિન લઈ શકે છે, બરોબર છે. તો આવી અલગ અલગ સુવિધા એ ઊભી કરી લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. તો આ હતું સૂચકાંકના ઉપયોગો, એટલે કે સૂચકાંકની મર્યાદા કઈ, કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ, તો કે સમાજના બધા જ વર્ગ માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. તો કે સૌથી પહેલાં કે બધાય વર્ગ એટલે કે ઉચ્ચ કક્ષાના એટલે કે વધારે આવકવાળા ધનવાન લોકો, મધ્યમ કક્ષાના લોકો એટલે કે મધ્યમ વર્ગી અને તળ કક્ષા એટલે કે ગરીબ બધાનો તમે એક સાથે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતી શકતા નથી. શું કામ? કેમ કે બધાની આવક કેવી હશે? અલગ અલગ. બધાના જીવન ધોરણ માટે વસ્તુઓ કેવી વાપરતા હશે? અલગ અલગ. વસ્તુ પાસે કેટલો ખર્ચ કરતા હશે? તો કે અલગ અલગ છે. ઉદાહરણ આપું તો જે ગરીબ લોકો છે એ કેવી વસ્તુનો ઉપયોગ કરતા હશે, કેવી વસ્તુ પાસે ખર્ચ કરશે? તો કે જે જીવન જરૂરી છે એ જ વસ્તુ ખરીદશે ને, બરોબર છે. કે મોટે ભાગે એસીમાં ઉપયોગ કરે, તો કે ખાવા પીવા માટે અને કપડાં માટે જ ઉપયોગ કરશે, એ પણ એમને પોસાય એવા જ કપડાં લેશે ને, બરાબર. મધ્યમ વર્ગ છે તો એ થોડોક વધારે ખર્ચ કરશે, થોડીક મોજ શોખની વસ્તુ પાસે ખર્ચ કરશે, થોડેક પોતાની જીવન જરૂરી વસ્તુ પાસે ખર્ચ કરશે. જે ધનવાન લોકો છે તો કે મોટા ભાગનો ખર્ચ મોજ શોખની વસ્તુ પાસે કરે છે. કે અમે કોઈ ધનવાનના ઘરે જો તો કે એની મોજ શોખની વસ્તુઓ તમને ઘણી બધી જોવા મળશે. પછી તમે ગરીબના ઘરે જાઓ તો કે જીવન જરૂરી વસ્તુ જોવા મળશે, એનાથી વધારે વસ્તુ જોવા મળતી નથી. તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે, બરાબર, એ બધા વર્ગ માટે એક સમાન તમે ગોતી શકતા નથી. બધા વર્ગ માટે તમારે કેવું અલગ અલગ સૂચકાંક ગોતવો પડે છે. બીજું આપેલું છે કે કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડી શકે છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં પણ આ મુદ્દો આવી ગયો કે તમે જે વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવા માંગો છો તો એ વર્ગ કઈ જગ્યાએ રહે છે, કયા પ્રદેશમાં રહે છે, એ પ્રદેશના જ તમારે શું કરવા પડશે, છૂટક ભાવ મેળવવા પડશે. બીજા પ્રદેશમાં તમારે ગોતવું હોય એ જ વર્ગનો સૂચકાંક તો એ પ્રદેશના છૂટક ભાવ મેળવવા પડશે. એટલે કે એરિયા વાઇઝ પ્રદેશ પ્રમાણે, બરાબર છે, જે તમે ભલે વર્ગ એક જ હોય, દાખલા તરીકે ગરીબ વર્ગ છે, બરાબર, તો કે તમે ગુજરાતના ગરીબ વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવો અને રાજસ્થાનના ગરીબ પરિવારનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતો તો તમારે બે એક જગ્યાએ ગોતો બે જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકશો નહીં. તમારે બે જગ્યાએ વારાફરતી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક મેળવવા પડશે. કેમ કે એક પ્રદેશ માટે મેળવેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા પ્રદેશ માટે તમે ઉપયોગ કરી શકતા નથી. કારણ કેમ કે બે પ્રદેશના જે લોકો છે એમની રહેણીકરણી કેવી છે, અલગ અલગ હશે. એમની ખાણીપીણી કેવી છે, અલગ અલગ હશે. એમની બોલી, એમનો પહેરવેશ, એમના રહેવાના મકાન, બરાબર છે, એમનું જીવન ધોરણ, શું આ બધું કેવું હોય છે, અલગ અલગ હોય છે. એટલે તમારે શું ગોતવું પડશે, અલગ અલગ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતવો પડશે. પછી આપ્યું છે ત્રીજું કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપી શકાતા નથી. બરાબર, કે તમે જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતો છો એ સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે તમને ખબર જ છે, બરાબર. પણ કોઈ એક વ્યક્તિ જે છે, બરાબર છે, એ કેટલા પૈસા વાપરી શકશે એ તમે ગોતી શકશો નહીં. કેમ કે એમાં આખા સમૂહનો હોય છે ને. કેમ કે દાખલા તરીકે કહો તો કે ગરીબ લોકોનો તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતો તો કે આખા સમૂહનો હશે, ગરીબ સમૂહનો હશે. મધ્યમ વર્ગનો ગોતો તો બધા મધ્યમ વર્ગનો હશે. કે એમાં વ્યક્તિગત રીતે તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક માપી શકતા નથી, બરાબર છે. ચોથું કે જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. કે જુદા જુદા વર્ગના લોકો છે તેમના માટે જુદા જુદા પ્રદેશ માટે કે અલગ અલગ પ્રદેશના લોકો માટે તમારે શું કરવું પડશે, અલગ અલગ સૂચકાંક મેળવવો પડશે, બરાબર છે. એટલે કે ગુજરાતના દાખલા તરીકે વાત કરીએ તો કે ગુજરાતના અલગ અલગ પ્રદેશ છે. કેવા પ્રદેશ? તો કે સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. તો બધાના તમારે શું કરવા પડશે, અલગ અલગ સૂચકાંક ગોતવા પડશે. પછી આગળ શું કીધું,
एक ज वर्गना लोकोना खर्च तेमज कुटुंबना कद रहेणी मोज शोक ते वगैरे पर आधारित छे। एक वर्गना लोको छे एमनो खर्च केना उपर आधार छे, ए खर्च केवो करशे बरोबर। तो सौथी पहेला कुटुंबनुं कद केवुं, એમની આવક સારી છે પણ કુટુંબનું કદ મોટું હોય તો મોજ શોખની વસ્તુ લેશે ને એમની રહેણી કઈ કેવી તો કે સરળ હશે, એમના શોખ કેવા તો કે ઓછા હશે, એમની ટેવ કેવી છે તો કે બચતની ટેવ હશે હશે। તો કુટુંબનું કદ નાનું હોય કે અમે બે અમારા બે નાનું કુટુંબ હોય તો એમની રહેણી કઈ સારી હશે, મોજ શોખની મોટાભાગની વસ્તુનો તે શું કરતા ઉપયોગ કરશે બરાબર, એમની ટેવ કેવી છે તો કે આપણે પોતાની મોજ શોખની બધી વસ્તુનો ઉપયોગ કરવો બરાબર, આના ઉપર આધારિત છે। એક જ વર્ગના બધા કુટુંબોના ખર્ચનું પ્રમાણ એક સરખું હોતું નથી, કે કોઈ કુટુંબ છે બરાબર છે, એના બધા જ ખર્ચનું પ્રમાણ એક સરખું હોતું નથી। એમ કુટુંબ પ્રમાણે ખર્ચ કેવા હોય છે, અલગ અલગ હોય છે બરાબર। કોઈ કુટુંબ છે બરાબર એ વધારે ખર્ચ કરી શકે, કોઈ કુટુંબ બચતમાં માનતું તો શું કરે ખર્ચ ઓછો કરશે બરાબર। તો કુટુંબનું ખર્ચ કેવું હોય છે, અલગ અલગ હોય છે। તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષે કુટુંબની રહેણીમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવે છે, કે જ્યારે એની ગણતરી કરવામાં આવે છે કે એની જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની, તો આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષે એની રહેણીમાં કોઈ ફેરફાર નથી થયો એવું માની લેવામાં આવે, પણ ઘણીવાર એવું થાય છે કે આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષે એની રહેણીમાં ફેરફાર થઈ ગયો હોય, શું થાય કે કુટુંબ પહેલાં આ વસ્તુનો ઉપયોગ કરતો હોય ભૂતકાળમાં અને ચાલુ વર્ષે એ વસ્તુનો ઉપયોગ કરતો નથી, એના જગ્યાએ બીજી વસ્તુનો ઉપયોગ કરે તો રહેણીમાં ફેરફાર થઈ ગયો ને બરાબર છે। બીજું કે વાસ્તવમાં સમય બદલાતા લોકોનો શોખ ટેવ પસંદગી વગેરે બદલાય છે, આ તો તમને ખબર છે કે જે પ્રમાણે સમય બદલાય છે એમ લોકોનો શોખ પણ બદલાઈ જાય છે, એ ટેવય બદલાય છે, પસંદગી પણ બદલાઈ જાય છે। આજથી 5 વર્ષ પહેલાં તમે જુઓ તો કે લોકોને એવી રીતે શોખ કે આપણે કહું ને નેટ યુઝ કરું તો નેટ આપણે આવતું હોય તો જ કરવાનું, બાકી શું કરવાનું બેલેન્સ જ કરવાનું। અત્યારનો શોખ કેવો થઈ કે નેટ જ કરવાનું, ફોન કરવા માટે બેલેન્સ કરાવવાનું નહીં, તો શોખમાં પસંદગીમાં ફેરફાર થઈ ગયો ને। તેથી નિયમિત સમયને અંતરે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરી વસ્તુ અને તેના ભારમાં ફેરફાર કરવો જરૂરી છે, કારણ કે અમુક સમય પછી કૌટુંબિક અંદાજપત્રની રીતમાં જે છે કે વસ્તુને આપણે જે ભાર આપીએ છીએ જોઈ ગયા છીએ ને આપણે ભાર આપવાનો બરાબર છે, તે ભારમાં જરૂરી ફેરફાર કરવો આવશ્યક છે। જો તમે ફેરફાર કરશો નહીં તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક સાચી માહિતી આપશે નહીં। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, તો આ શું હતું કે જીવન નિર્વાહ ખર્ચના જે સૂચકાંક છે, શું છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકના ઉપયોગો અને મર્યાદા હતી બરાબર છે। તો પાકા ચોપડાની અંદર તમારે આખો પ્રશ્ન લખવાનો છે, શું પ્રશ્ન લખશો, જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંકના ઉપયોગો અને તેની મર્યાદા, આ પાકા ચોપડામાં તમારે લખવાના છે। બીજું વિદ્યાર્થી મિત્રો કે લગભગ સોમવારથી તમારી નિદાન કસોટી શરૂ થાય છે બરાબર છે, એ નિદાન કસોટી પૂરી થાય એટલે લગભગ 16 તારીખે બરાબર તમને મેસેજ મળી જશે, પણ 16 તારીખે તમારે પાકો ચોપડો અને નિદાન કસોટીના પેપર સ્કૂલે જમા કરાવવા આવવા પડશે અને આ ફરજિયાત છે બરાબર વિદ્યાર્થી મિત્રો। વિડીયોને તમે અત્યાર સુધી તમે સાંભળ્યો એ બધા તમને તમારો ખૂબ ખૂબ આભાર, તમને ન સમજાયું તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો। જય હિન્દ જય ભારત, ઘરે રહો, સુરક્ષિત રહો, ખુશ રહો, જય હિન્દ જય ભારત।